દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન આજકાલ વિવાદમાં છે, ક્યારેક કામને લઈને તો ક્યારેક તેમના અધિકારોને લઈને, અને એટલે જ સીબીઆઈ અટવાય છે રાજકારણમાં. આ વખતે તો હદ થઈ ગઈ. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને સીબીઆઈ માટે તેમના રાજ્યના દરવાજા જ બંધ કરી દીધા, એમ કહીને કે અમારી મંજૂરી વગર રાજ્યમાં કોઈપણ બાબતે તપાસ કરવી નહીં. ત્યારે હવે દેશના રાજકારણમાં ઘમાસાણ મચી ગયું છે અને સવાલ ઉઠવા લાગ્યા છે કે શું કાયદાકીય રીતે કોઈ રાજ્ય સીબીઆઈને કોઈપણ સંસ્થા કે અપરાધ મામલે તપાસ કરતા રોકી શકે ખરી. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યો એ જ કેમ સીબીઆઈ સામે બાયો ચઢાવી છે? આખરે શું છે સીબીઆઈને તેમના રાજ્યમાંથી તડીપાર કરવા પાછળનું રાજકારણ, જે સીબીઆઈને ખુદ સીબીઆઈના એક સમયના ઉચ્ચ અધિકારી પોપટ સમાન કહી ચૂક્યા છે? અને આ મુદ્દા પર કરીશું વાત પોપટ પર પાબંદીની. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારે રણશીંગુ ફૂંકી અને રાજ્યમાં સીબીઆઈની સીધી દરમિયાનગીરી પર રોક લગાવી દીધી છે, જેના લીધે દેશના બંધારણીય માળખા સામે પડકારની ભીતિ ઉભી થઈ ગઈ છે. જો કે સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટરના મતે આ નિર્ણયથી કોઈપણ પ્રકારની અસર નહીં થાય, તો ભાજપ કહે છે કે ભ્રષ્ટાચાર છુપાવવા આ નિર્ણય લેવાયો છે, જ્યારે કોંગ્રેસ કહે છે કે કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે અને તેનાથી બચવા આ બંને સરકારે આ નિર્ણય લીધો છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી સીબીઆઈ નામનું ભૂત ધૂણી રહ્યું છે, જે સમયાંતરે કેન્દ્ર સરકાર માટે મુસીબતના એંધાણ આપી રહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરકાર તેમના રાજ્યમાં સીબીઆઈની સીધી દરમિયાનગીરી પર રોક લગાવી દીધી છે. જો સીબીઆઈને સત્તાવાર હેતુ માટે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ મેળવવો હશે, તો તેના માટે તેને બંને રાજ્યોની સરકારની મંજૂરી લેવી પડશે. બંને રાજ્યોના આ નિર્ણયથી દેશના બંધારણીય માળખાને સીધી અસરની ભીતિ ઉભી થઈ છે. બંને રાજ્યોની સરકારે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ અપાતી સામાન્ય સંમતિને પરત ખેંચી લીધી છે. આ એક્ટ હેઠળ રાજ્ય સરકાર રાજ્યમાં પોતાની શક્તિ અને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની કલમ 5 મુજબ સીબીઆઈને દેશના તમામ રાજ્યમાં તપાસ કરવાનો અધિકાર મળેલો છે. જો કે કલમ 6માં એવું પણ કહેવામાં આવ્યું છે કે તપાસ માટે સંબંધિત રાજ્ય સરકારોની સામાન્ય મંજૂરી લેવી પડશે. મહત્વનું છે કે આ બંને રાજ્ય સરકારોએ રાજ્યમાં સીબીઆઈ તપાસની સામાન્ય સંમતિને 3 ઓગસ્ટે રિન્યુ કરી હતી. ભાજપનું કહેવું છે કે ચંદ્રબાબુ નાયડુની સરકાર તેમના ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશ સરકાર કે જો ફેસલા હૈ સીબીઆઈ કે રાસ્તે મેં રોડા બનને કે લીએ યહ એક એક તરહ સે કાનૂન કો રોકને કી ઉનકી કોશિશ હૈ ઓર ભ્રષ્ટાચારીઓ કો બઢાવા દેને કી ઉનકી કોશિશ હૈ. સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર એપી સિંહનું કહેવું છે કે સામાન્ય રીતે કોઈ પણ કેસમાં તપાસ કરવાનો નિર્ણય સીબીઆઈ જાતે નથી લેતી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કેસની તપાસ શરૂ કરે છે. ભૂતકાળમાં પણ રાજ્ય સરકારે આ પ્રકારના નિર્ણયો લીધા હતા. આ બંને સરકારના નિર્ણયથી ખાસ ફરક નહીં પડે. इसमें कानून है कि जब आप स्टेट में इन्वेस्टिगेट करते हैं तो आपको स्टेट गवर्नमेंट का परमिशन लेना पड़ता है, बट सीबीआई बेसिकली सेंट्रल एजेंसीज के लिए है. एंटी करप्शन जो हम लोग देखते हैं वो सेंट्रल एजेंसीज की देखते हैं, पीएसयूज की देखते हैं, तो उसमें कोई बात नहीं होएगा कि आप आंध्र प्रदेश में भी हैं पर आप सेंट्रल गवर्नमेंट एम्प्लॉय हैं या पीएसयू के एम्प्लॉय हैं तो आप पर केस चलेगा, उसमें स्टेट गवर्नमेंट का कोई रोल नहीं है. दूसरा है कि जब हाई कोर्ट और सुप्रीम कोर्ट आपको आदेश देती है कोई इन्वेस्टिगेट करने के लिए तो उसमें भी हम लोग स्टेट गवर्नमेंट की परमिशन नहीं लेते हैं. हाँ, ये जरूर है कि जब कोई ऐसा केस आए जिस जो स्टेट गवर्नमेंट अपने चाहती है हम कि सीबीआई इन्वेस्टिगेट करे तो तब स्टेट गवर्नमेंट की कंसेंट की आवश्यकता पड़ती है. तो अब स्टेट गवर्नमेंट नहीं हम लोग सीबीआई को केस देना चाहती है तो फिर उसकी कंसेंट की आवश्यकता ही नहीं है, तो इसलिए मैं नहीं समझता कि ये बहुत बड़ा कोई इशू है.
કોંગ્રેસનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરે છે, જેનાથી બચવા માટે આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારે આ નિર્ણય કર્યો છે. સીબીઆઈ કે ભાજપા કે દુરુપયોગ સે બચને કે લીએ ઇન લોગોને કોઈ કદમ ઉઠાયા હૈ, ક્યા ઉઠા સકતે હૈ, નહીં ઉઠા સકતે હૈ, યે તો ઇનકી નોટિસ પડને કે બાદ હી સમજાય. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારના આ નિર્ણયથી અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ખાસ કરીને એવો મુદ્દો છંછેડાઈ ગયો છે કે બંને સરકારના આ નિર્ણયથી દેશના બંધારણીય માળખાને સીધી અસરની ભીતિ ઉભી થઈ છે. જો કે સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આ મુદ્દા સાથે અસહમત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો એક પક્ષ બીજા પક્ષ પર આરોપ લગાવી રહ્યો છે. કોંગ્રેસ કહી રહી છે કે સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે, જ્યારે બીજેપી કહી રહી છે કે ભાજપ સિવાયના જે રાજ્ય સરકારો છે, જ્યાં ભાજપનો રાજ નથી તેવી રાજ્ય સરકારો ડરી રહી છે કે ક્યાંક તેમની પોલ ના ખુલી જાય. શું છે આ સમગ્ર મુદ્દો અને શા માટે સીબીઆઈ ઉપર જ આવીને અટકી ગયું છે? છેલ્લા ઘણા સમયથી આપ સમાચારોમાં સીબીઆઈ સાંભળી રહ્યા છો. શા માટે સીબીઆઈ સાણસામાં આવી રહી છે? આ તમામ સવાલોનો આપણે જવાબ લઈશું, ચર્ચા કરીશું. મારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. મારી સાથે રાહુલ શર્માજી જોડાયા છે, પૂર્વ આઈપીએસ અધિકારી અને સીબીઆઈના પૂર્વ અધિકારી પણ રહી ચૂક્યા છે. શર્માજી, આપનું સ્વાગત છે. આ સાથે જ યોગેશ રાવાણીજી આપની સાથે જોડાયા છે, સિનિયર એડવોકેટ હાઈકોર્ટ. યોગેશજી, આપનું પણ સ્વાગત છે. મનીષ દોશી પણ આપની સાથે, નેતા કોંગ્રેસ જોડાયા છે. મનીષભાઈ, આપનું પણ સ્વાગત. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ શર્માજી, આપની પાસે આવીશ, કારણ કે આપ સીબીઆઈના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છો. શું સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે? આમ તો કહી શકાય કે દુરુપયોગ થઈ રહ્યો છે, પણ ફક્ત આ સરકાર સાથે નહીં, એ તો પહેલા પણ ઇરેસ્પેક્ટિવ ઓફ પાર્ટી, ગમે તે પક્ષ હોય સત્તામાં કેન્દ્રમાં, પણ અબ્યુઝ અને દુરુપયોગ તો થયેલા છે. ઓકે ઓકે, બસ આ આપની પહેલી જ લાઈન અને મારે મનીષભાઈ પાસેથી જવાબ જોઈએ છે. મનીષભાઈ, તો પછી કયા મોઢે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે બીજેપી પર કે બીજેપી દુરુપયોગ કરી રહી છે સીબીઆઈનો? સંધ્યા, સૌથી પહેલા દેશની અંદરની બંધારણીય સંસ્થાઓ હોય તે સંસ્થા ઉપર હુમલો કરીને એનું માળખું તોડી નાખવાની ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર દેશમાં અવ્યવસ્થાને અરાજકતા ઊભી કરી રહી છે. એ જે તોતાની વાત કરતા હતા, પિંજરામાં પુરાયેલા પોપટની વાત કરતા હતા, આમાં તો સમગ્ર સીબીઆઈના કચ્ચા ચીઠા ભારતીય જનતા પાર્ટીના મોદી સરકારને અમિત શાહના ઈશારે કામ કરતા અધિકારીએ કરેલા કારનામા દેશની જનતાએ આપની માધ્યમથી અને દેશની અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણી સમક્ષ ખુલ્લા પડ્યા છે, જેની ઉપર સૌથી વધુ વિશ્વાસ રાખવો પડે. આપણે ક્યારે પણ કોઈ સંસ્થા પોલીસ તંત્ર કામ ન કરે ત્યારે આપણે તરત કહીએ છીએ કે આની તપાસ સીબીઆઈ કરશે, પણ કમનસીબે સીબીઆઈની અંદર 4.5 વર્ષમાં જે પ્રકારના કારનામા અને કાવતરા થયા, જે રીતના કચ્ચા ચીઠાઓ ખુલી રહ્યા, અને છેલ્લે છેલ્લે તો જે રીતે સ્પેશિયલ ડિરેક્ટરોના કારનામા ખુલ્યા અને દેશ આખાએ જોયું, ત્યારે મને એમ લાગે છે આનાથી મોટી કોઈ આક્ષેપ કરવાની જરૂર નથી. આ હકીકત છે. બધી સરકાર આ રીતે જ કામ કરે છે, સીબીઆઈ નો દુરુપયોગ કરે છે, આમાં સીબીઆઈ કેવી રીતે કામ કરી શકશે? શર્માજી, આગળ આપ વધો. એક મિનિટ મનીષભાઈ. હા, જે પિંજરામાં પોપટની બંધ પોપટની વાત થઈ, એ તો યુપીએ સરકારની વાત છે. ત્યારે વાત થઈ, ત્યારે તો હાલની એનડીએ સરકાર હતી જ પણ નહીં. એ વાત છે, ઓલમોસ્ટ સમજો કે સ્થાપિત થયેલા છે કે ઇન્ડિયાના પ્રીમિયર જે ઇન્વેસ્ટિગેટિંગ સંસ્થા છે, તપાસ કરનાર સંસ્થા છે, એના દુરુપયોગ ભૂતકાળમાં પણ થયેલા છે અને આજે પણ થઈ રહ્યા છે. તો રાજ્ય સરકારો, હવે જયારે પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશની સરકારે કીધું છે, મને ફરમાવી દીધી છે, એમણે રોક લગાવી દીધી છે, શું આ રોક લગાવી શકે? અને જો રોક લગાવે તો નુકસાન કોને છે? કેવી રીતે નુકસાન છે? સીબીઆઈ કેવી રીતે ખુલ્લા હાથે કામ કરી શકશે આમાં? નહીં, એમાં જે બહુ સ્થાપિત આમાં કાયદો છે, આમાં કે જે ડીએસપી એક્ટ કહેવાય છે, સીબીઆઈને જે કંટ્રોલ કરે છે, યોગેશભાઈ પણ સીબીઆઈના સ્ટેન્ડિંગ કાઉન્સિલ રહેલા છે હાઈકોર્ટમાં, એ મને સમર્થન આપશે કે એમાં રાજ્ય સરકારને જ્યાં સુધી પરવાનગી ન હોય ત્યાં સુધી સીબીઆઈ તપાસ ન કરી શકે છે. તપાસ એટલે ત્યાં દાખલા તરીકે આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં
જે પરવાનગી વિધ્રો કરવામાં આવેલ છે, તો ત્યાં કોઈ પણ સીબીઆઈ સ્વતઃ ગુના દાખલ ના કરી શકે છે. પરંતુ દાખલા તરીકે કોઈ ગુના દિલ્હીમાં દાખલ થયેલા હોય તો એની તપાસ માટે આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જઈ શકે છે, અથવા તો આજની તારીખ પહેલા જે કોઈ ગુના દાખલ થયેલા હોય એની તપાસ ચાલુ જ રહેશે. એટલે આજની તારીખે એવા કોઈ પણ કેસ હોય એ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ સ્વતઃ દાખલ ન કરી શકે. સુપ્રીમ અગર જાંચનું કે તો કરી શકે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સત્તા છે એ ડાયરેક્શન આપી શકે, એ વસ્તુ જુદી છે. પણ એવા જુદા કેસો હોય, ઓછા કેસો હોય, મોટા ભાગમાં આ બેસિક પોલિટિકલ મૂવ છે. એ સીબીઆઈની આડમાં કે હાલમાં સીબીઆઈમાં પ્રોબ્લેમ છે એના આડમાં રાખીને ઇટ ઇઝ અ પોલિટિકલ મૂવ, એમાં કોઈ બેમત નથી. અને એમાં છે, દાખલા તરીકે કેન્દ્ર કોઈ ફંડ હોય એના દુરુપયોગના એલિગેશન હોય તો પહેલા સીબીઆઈ કરી શકતા હોત, આજે ના કરી શકે છે. આંધ્રપ્રદેશ અને એટલા પૂરતા રિસ્ટ્રિક્શન છે. બીજા છે કે જે કરપ્શનની વાતો છે, જે કેન્દ્રના અધિકારીઓ છે એને સામે પણ હવે જે રાજ્યના જે એન્ટી કરપ્શન બ્યુરો હોય એ પણ તપાસ કરી શકે છે. દાખલા તરીકે આપણે ખ્યાલ છે કે ગયા વર્ષે મારા ખ્યાલથી જ્યારે રાજ્યસભા ગુજરાતમાં ચૂંટણીમાં ધારાસભ્ય બેંગ્લોરમાં રાખવામાં આવેલો ત્યારે એક પ્રોમિનેન્ટ કોંગ્રેસના ધારાસભ્ય, નામ નહીં લઉં, એના ઘર ઉપર, એના ફાર્મ હાઉસ ઉપર ઇન્કમ ટેક્સનો રેડ પાડવામાં આવેલો. હું ના નથી પાડતો, ન પાડી શકું, પણ ટાઈમિંગ છે એ ફક્ત આ સંયોગ હતો. ક્યાંક ને ક્યાંક હસ્તક્ષેપ થાય, હું પ્રમાણિકપણે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે અને જવાબદારી તરીકે ભારત દેશના નાગરિક તરીકે કહું છું કે કોઈ પણ પ્રકારની સ્વતંત્ર એજન્સી સીબીઆઈ ક્યારે સ્થપાણી, આપણે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ ના આધાર ઉપર આપણે ભારત દેશમાં દેશ આઝાદ થયો પછી આપણે આ વ્યવસ્થા ઉભી કરવા માટે એ જ લાઈન ઉપર આપણે આ સીબીઆઈની સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરી. સમયાંતરે કોઈ ક્યાંક હસ્તક્ષેપ કર્યો હશે, કોઈ જગ્યાએ થયો હશે, હું નિશ્ચિતપણે કહું છું એ ન થવો જોઈએ, હું પ્રમાણિકપણે માનું. પણ અત્યારની પરિસ્થિતિ સંધ્યા અલગ છે. છેલ્લા 4 વર્ષની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે સીબીઆઈના અધિકારીઓને પ્લાન્ટ કરીને, પ્લાન્ટ શબ્દ વાપરું છું, સીબીઆઈની અંદર પોતાના મનગમતા અધિકારીને પ્લાન્ટ કરીને સીબીઆઈના તમામ દસ્તાવેજોને એની બધું કરવાનું. હું TV18 ના માધ્યમથી એક બહુ જબરજસ્ત વાત કરી રહ્યો છું કે જે રીતે જે દિવસે સીબીઆઈની અંદર ગજગરા ઉભો થયો એના ડાયરેક્ટર અને એના એડિશનલ ડાયરેક્ટર અને એ ઘટના આલોક વર્મા અને અસ્થાના સાથેની, તે જ પછી જે દિવસે રાતોરાત જે નવા એક્ટિંગ ડાયરેક્ટર આવ્યા એમને રાતોરાત 2 ઓફિસને સીલ કરી, જે સીબીઆઈ દરોડા પાડે એ સીબીઆઈ પોતાની જ ઓફિસની અંદર દરોડા પાડી, એમને કહેવામાં આવ્યું હતું તમારે વધારાનું નથી કામ કરવાનું, તેમ છતાં મોટા પાયે સીબીઆઈની ઓફિસમાંથી દસ્તાવેજો ગુમ થયા છે અને કોના હિસાબે ગુમ થયા છે એની તપાસ થવી જોઈએ. જી જી, બિલકુલ. યોગેશજી, આપ તો સિનિયર એડવોકેટ છો, કોના હિત ધરાવતા હતા, કોના વિરુદ્ધના એ દસ્તાવેજ હતા અને કોના હિસાબે આ ગુમ થયા છે? ઠીક છે, એ પણ એક તપાસનો વિષય છે કે કોના ઇશારે આ થયું છે અને શું થયું છે. પરંતુ યોગેશજી, શું જેવી રીતે રાહુલ શર્માજીએ પણ કીધું છે કે સીબીઆઈનો દુરુપયોગ કોઈ પણ સરકાર હોય કર્યો છે, અને જો હવે રાજ્ય સરકારો પણ તપાસ માટે ના પાડી દે તો પછી અહીંયા તો સીબીઆઈના હાથ બંધાઈ ગયા કહેવાય. જો આપણા બંધારણ પ્રમાણે જે સીબીઆઈ નું કોન્સ્ટિટ્યુશન છે, દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 પ્રમાણે છે, જે ભારત આઝાદ થયું એ પહેલા અંગ્રેજોએ એમને આ રચના બનાવી હતી, સીબીઆઈ એના નીચે કામ કરે છે. આઝાદી પછી ભારતનું કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું, એમાં આર્ટિકલ 246 પ્રમાણે શેડ્યુલ 7માં સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના જુદા પાવરો છે, એ પ્રમાણે લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા એ સંપૂર્ણપણે રાજ્ય સરકારના પાવરમાં આવે છે. હવે એવા સંજોગોમાં જ્યારે રાજ્ય સરકારના જ પોલીસ ઓથોરિટી હોય છે, એની જવાબદારી હોય છે, ત્યારે સીબીઆઈનો ઓરિજિનલ હેતુ જે હતો
એ સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ જે હોય એના તપાસ અંગે અથવા તો એના ઇન્ટરનેશનલ નેશનલ ફંડ અંગેની તપાસો જ્યારે કોઈ પણ ગોટાળો હોય તો કરવા માટેની હતી. ત્યારબાદ અમુક સંજોગોમાં આપણી કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ્સ એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નેશનલ ને ઇન્ટરનેશનલ રેમિફિકેશનના કેસ જે હતા એવા કેસોમાં સીબીઆઈને તપાસ સોંપતી હતી, કેમ કે ઇન્ટરનેશનલ રેમિફિકેશન અને નેશનલ રેમિફિકેશનના કેસોમાં એક સ્ટેટ કે બે સ્ટેટ કે ત્રણ સ્ટેટની પોલીસોએ ઇન્વેસ્ટિગેશન કરવું પડે, એના બદલે ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે સીબીઆઈ કરી શકે. પણ હાલના છેલ્લા રાજકીય પ્રવાહ આપ જોશો તો એડિશનલ ડાયરેક્ટર જે છે તે ગુજરાતમાં પોલીસ ઓફિસર હતા, ત્યાંથી એ લોકો એમને લઈ જવામાં આવ્યા છે, એમને જ ચાલુ રાખવામાં આવી રહ્યા હતા. સીબીઆઈ જેવી સંસ્થાને ફૂલ ટાઈમ ડાયરેક્ટર નહોતા આપવામાં આવતા. હવે એવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઈ, સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું કે તમે કોઈ ફૂલ ટાઈમ ડાયરેક્ટર એપોઇન્ટ કરો. આવા સંજોગોમાં કમ્પલસરીલી ભાજપ સરકારે આલોક વર્માને ડાયરેક્ટર ઓફ સીબીઆઈ બનાવવા પડ્યા. એટલે પ્રાઇમા ફેસી ભાજપ માટે અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે આલોક વર્મા એ ગમતી વ્યક્તિ નહોતા, એ તો સુપ્રીમ કોર્ટના ડાયરેક્શનને કારણે એપોઇન્ટ થયેલા ઓફિસર હતા. અને સીબીઆઈનું માળખું જ્યારે રફાલના ને એના કેસની તપાસ કરતું હતું ત્યારે અત્યારે આખો દેશ જોવે છે એમ સરકારની દોરવણી નીચે જ એક લડત ઉભી કરવામાં આવી, સીબીઆઈનું માળખું હલાવી દેવામાં આવ્યું, બંને ડાયરેક્ટરોને અત્યારે ઇન્ચાર્જ ન રહેવા દેવામાં આવ્યા. હવે એ કયા તબક્કે થયું કે જ્યારે રફાલ કેસની તપાસ સીબીઆઈ કરવાની તૈયારી કરતી હતી એ તબક્કે આ ઇન્ટરપ્ટ કરવામાં આવ્યું. હવે એ સંજોગોમાં જ્યારે સીબીઆઈ પોતે જ તે ઇન્ડિપેન્ડન્ટ એજન્સી નથી રહી અને ઓફિસરો સિલેક્ટેડ ઓફિસરોના હાથમાં સીબીઆઈ સોંપવામાં આવી હોય ત્યારે તમે એમ કઈ રીતે કહી શકો કે રાજ્ય સરકારો એનો વિશ્વાસ કરે? એક સમયે સીબીઆઈની વિશ્વસનીયતા મોટી વાત છે, સીબીઆઈની વિશ્વસનીયતા એટલી ઊંચી હતી કે ઇન્ટરનેશનલ લેવલના ઇન્વેસ્ટિગેશન માટે ભારત બહારની ગવર્મેન્ટો પણ સીબીઆઈ ઉપર રિલાય કરતી. આપણી સીબીઆઈ પાસે એની સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ છે, રો છે, ઇન્ટરનેશનલ વિંગ છે. અને પણ એ એક છે ને યોગેશભાઈ કે અહીંયા રાજકારણ ભળી ગયું છે, માટે હવે વિશ્વાસ કેવી રીતે થશે અને સીબીઆઈનું હવે કામ કેવી રીતે રહેશે? શું ફક્ત દોરી સંચાર જ રહી ગયો છે અહીંયા? આ સવાલો સાથે આપણે પાછા ફરીશું. મનીષભાઈ પણ આ મુદ્દે કંઈ કહેવા ઈચ્છી રહ્યા હતા, તેમનો પણ પક્ષ લઈશું. સવાલ અત્યારે એ ઉભો થઈ રહ્યો છે કે શું સીબીઆઈને રાજ્ય સરકારો પણ રાજકીય રીતે ઉપયોગ કરી રહી છે? આ સવાલનો જવાબ પણ આપણે લેવાનો પ્રયત્ન કરીશું. મનીષભાઈ, બ્રેક પહેલા આપણે કંઈક આપ કંઈક કહેવા ઈચ્છી રહ્યા હતા શું? કારણ કે બીજેપી તો આરોપ લગાવી રહી છે કે રાજ્ય સરકારો ડરી રહી છે માટે સીબીઆઈને નકારી રહી છે. મારે સંધ્યા વિનંતી એ જ હતી, જો તમે આમાં ભાજપના કોઈ પ્રવક્તા અહેવાલ એ ચર્ચાથી શું કામ ડરી રહ્યા છે? જી, જે સીબીઆઈ જે અમે તો બોલાવ્યા હતા ત્યાંથી ના પાડી છે, બીજેપીએ કીધું છે કે અમે નહીં આવીએ. ઉપયોગ અત્યારે એ સંજોગોમાં તમારા સ્ટુડિયોમાં આવતા હા, એટલા માટે જ કહું, એ સ્ટુડિયોમાં આવતા દરેક કોણ જેને પોતાના મનમાં કઈક છુપાવવાનું હોય, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ લોકો સીબીઆઈના નામે દેશની અંદર બીજા રાજકીય પક્ષોને વિપક્ષોને પોતાની અનુકૂળતા પ્રમાણે દબાવવા માટેના આખા કારનામાને કાવતરા કરે છે. છેલ્લા બહુ જવાબદારીપૂર્વક કહું, છેલ્લા 4.5 વર્ષમાં સીબીઆઈની નામે ભારતીય જનતા પાર્ટીને મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે દેશની અંદર રાજકીય ટેરર ફેરાયો છે, પોલિટિકલ ટેરર થ્રુ સીબીઆઈ એન્ડ ઈડી એન્ડ અધર એજન્સી. ધે મિસયુઝ ધી ઓલ પાવર, માત્ર સંસ્થાનો દુરુપયોગ કરવો, સંસ્થાઓને સંસ્થાઓના નામે પોતાના રાજકીય અલગ વિચાર ધરાવતા લોકોને ડરાવવા ધમકાવવા, એ પશ્ચિમ બંગાળની અંદરનો હોય મુદ્દો કે આંધ્રપ્રદેશની અંદર હોય. હું મારું આપના માધ્યમથી કેવું છે કે ચંદ્રબાબુ નાયડુ આ એ જ હતા કે જે ચંદ્રબાબુ નાયડુને મોદી સાહેબ ઘરે મળતા હતા અને ગમતા હતા. જેવા ચંદ્રબાબુ નાયડુ એનડીએમાંથી બહાર ગયા એટલે એમની પાછળ સીબીઆઈ લાગે, એમની પાછળ ઈડી લાગે, અને એ જ ચંદ્રબાબુ હવે ગંગામાંથી ગંગાના બહાર આવી ગયા. સાહેબ ભેગા હોય ત્યારે શિષ્ટાચારી અને સામે જાય એટલે ભ્રષ્ટાચારી. ભારતીય જનતા પાર્ટીના સગવડિયા રાજકારણના કારણે દેશની બંધારણીય સંસ્થાને મોટા પાયે નુકસાન થયું છે અને એને દેશ કહી રહ્યા છો કે ડરી નથી રહ્યા પરંતુ ડરાવવામાં આવી રહ્યા છે તેવું આપ કહી રહ્યા છો. યોગેશજી, આપને મારો સવાલ છે કે શું કેન્દ્ર ચાહે ઈચ્છે તો
સીબીઆઈ ને લઈને જે જૂનો કાનૂન છે તેમાં બદલાવ થઈ છે, ડરનો માહોલ ઉભો થયો છે. બિલકુલ બિલકુલ મનીષભાઈ, હા યોગેશજી, જૂના કાનૂનમાં સંશોધન થઈ શકે સંસદમાં? આ તો ભારતના બંધારણની જોગવાઈ છે. આર્ટિકલ 246 માં નક્કી થયું છે કે ક્યા પાવર્સ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસે રહેશે ને ક્યા પાવર્સ સ્ટેટ ગવર્નમેન્ટ પાસે રહેશે. એમાં ના કાયદો દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સુધારાથી ન થઈ શકે. ભારતના બંધારણમાં એ તો સુધારાની વાત આવે જે મારી દ્રષ્ટિએ શક્ય નથી. અને અત્યારે જે પ્રશ્ન છે આપણી સામે કે સ્ટેટ ગવર્નમેન્ટે જે કહ્યું છે એ તો ફક્ત ને ફક્ત કાયદાની વાતમાં જ વાત કરી છે કે ભાઈ અમારે અમારો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન સ્ટેટ ગવર્નમેન્ટનો, એમાં કોઈ ખોટું નથી, જરા પણ ખોટું નથી. એમણે એમના પાવર પ્રમાણે જ વાત કરી છે. ઓન ધ કોન્ટ્રી કે સેન્ટ્રલ ગવર્નમેન્ટનું કહેવું કે સીબીઆઈ તપાસ કરશે રાજ્યની બાબતોમાં પણ એ રાજ્યના જ્યુરિસ્ડિક્શનમાં અથવા તો રાજ્યના પાવરમાં ઇન્ટરપ્ટ કરવા જેવી વાત છે. એના પાવર છે લઈ લેવાની વાત થઈ. એટલે જે સ્ટેટ ગવર્નમેન્ટે વાત કરી છે તો ભારતના બંધારણ પ્રમાણેની વાત કરી છે, એટલે એમાં કંઈ જ ખોટું નથી. શર્માજી, આ નિર્ણયની સીબીઆઈ પર કોઈ અસર થઈ શકે છે? જે રીતે આપણે પહેલા પણ વાત કરી રહ્યા હતા, શું અસર થઈ શકે આમાં? સીબીઆઈના સ્કોપ ઓફ વર્ક પણ બહુ ફરક પડશે આમાં. જી, કેમ કે જે ગુના દાખલા તરીકે આપણે ગાંધીનગર સીબીઆઈની વાત કરીએ, હવે ગાંધીનગર સીબીઆઈ લગભગ કેસ કામ જ ઝીરો થઈ જાય. કેમ કે જે ફ્રીડમ હતો, જે સ્વતંત્રતા હતી કામ કરવામાં, એ હવે જતી રહી છે. જી, એટલે મોકલી દેવા પડે પાછા. હવે અહીંયા સ્ટેટમાં પછી સીબીઆઈની જરૂર જ ન રહે. નહીં, ફક્ત આ જ કેસ જેમાં હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ આદેશ કરે તો જ, અથવા તો એવા કેસ જેમાં રાજ્ય સરકાર પાસેથી દરેક કેસ સ્પેસિફિક મંજૂરી લઈને તપાસ કરી શકશે. એટલે કારકિર્દીમાં અને કામગીરીમાં તો અસર તો પડશે. જી, એટલે રાજ્ય સરકાર જો ઈચ્છે કોઈ કેસની તપાસ કરાવવા તો સીબીઆઈનો ઉપયોગ કરી શકે છે. હા, અને એના એક બીજી રીતે હું આ માનું કે આજે આખી જે કવાયત થઈ આંધ્રપ્રદેશમાં ને પશ્ચિમ બંગાળમાં, એ વર્તમાન સીબીઆઈની પરિસ્થિતિની આડમાં ખરેખર એક પોલિટિકલ મૂવ છે. ઓકે, અને આ પોલિટિકલ મૂવને આપણે થોડું વધારે વિસ્તારમાં જો જોઈએ આપણે, તો જે સીબીઆઈના ડરથી બીજા કેન્દ્રના અધિકારીઓ પાસેથી જે કામ ગેરકાયદેસર રીતે કરાવી શક્યા હોત એમાં તો રોક થશે, રોક પડશે. સ્ટેટ ગવર્નમેન્ટ હવે ગેરકાયદેસર કામ આ રીતે નહીં કરાવી શકે, એનો મતલબ સ્ટેટ ગવર્નમેન્ટ નહીં, સેન્ટ્રલ ગવર્નમેન્ટ નહીં કરાવી શકે. પરંતુ સ્ટેટ ગવર્નમેન્ટ તો જયારે ઈચ્છે છે ત્યારે તેનું કામ તો નીકાળી શકશે. આનો મતલબ તો એમ થયો ને કે જયારે જયારે એટલે પોતાને ભીનું સુકું જે છે એ પોતે જે ઈચ્છે એ કરી શકશે. હા બિલકુલ, એટલે અહીંયા તો આ તો છૂટ એમને મળેલી છે કે કરવું હોય તો કરી શકે, ના કરવું હોય તો કઈ નહીં. આ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. આપ સૌનો આભાર અમારી સાથે જોડા બદલ. મનીષભાઈ આપનો, યોગેશજી આપનો અને શર્માજી આપનો અમારી સાથે જોડા બદલ આભાર. કારણ કે સમયનો ભાવ છે માટે આ ચર્ચાને આપણે અહીં જ રોકવી પડે છે. પરંતુ આનાથી એક વાત એ સામે આવી છે કે સીબીઆઈનો દુરુપયોગ પહેલા પણ થતો હતો. કોઈ પણ સરકાર રહી હોય, કેન્દ્ર સરકાર, તેનો ઉપયોગ કર્યો જ છે. પરંતુ સ્ટેટ ગવર્નમેન્ટ જ્યારે ના પાડે છે ત્યારે સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે કે હવે ગેરકાયદેસર જે કામો કરાવતા હતા એ નહીં થઈ શકે, એ વાત અહીંયાથી સામે આવી રહી છે. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.